ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અઠ્યાવીસ માર્ચથી બાર એપ્રિલ દરમિયાન ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ યોજાશે આ વર્ષે પ્રથમ વખત ધોરણ દસ માં ગણિતના બે પેપર લેવામાં આવશે જે અંતર્ગત ત્રીસ માર્ચે બેઝિક ગણિત અને એકત્રીસ માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવામાં આવશે રાજકોટના રહેવાસી રમેશ ભાવુભાઈ વાઘેલા વેડવા ગામના આધેડને સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ તથા દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી રમેશ પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો હતો સત્તર આઠ બે હજાર અઢાર થી ફરાર રમેશને જામનગર પોલીસની પેરોલ ફ્લો સ્કવોડે બાતમીના આધારે રાજકોટથી ઝડપી લઈ અમદાવાદ જેલમાં મોકલવાની કાર્યવાહી કરી છે મહારાષ્ટ્રની સરકારમાં મંત્રી તથા એનસીપી પ્રવક્તા નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ ધરપકડ કરી છે તેમના પર મોસ્ટ વોન્ટેડ અંડરવર્ડ ડોન દાહુદ ઇબ્રાહીમ સાથે સંબંધ હોવાનો આરોપ લાગ્યો છે કલાકોની પૂછપરછ પછી ઈડીએ નવાબ મલિક પૂછપરછમાં સહયોગ ન આપતા હોવાનું કહી તેમની ધરપકડ કરી છે ભાટિયાના રહેવાસી સંજય નટવરલાલ આરંભિયા નામના વ્યક્તિએ વર્ષ બે હજાર અઢારમાં ભાગીદારીમાં ગોકલપર ગામની સીમમાં પાંચ વીઘા જમીન ખરીદી હતી સંજયભાઈએ જામનગર રહેતા ભાટિયાના વતની ભરત ઉકાભાઈ પરમારને આ જમીન ખેડવા આપી હતી જે જમીન પરત સોંપવા સંજયભાઈએ જણાવતા ભરતે ઇન્કાર કરી દઈ પતાવી દેવાની ધમકી આપી હોવાના આરોપ સાથે સંજયભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી ભરત પરમાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે